ચાલો વિદ્યાર્થી મિત્રો, દ્રવ ઓગળીનો સિદ્ધાંત, એની મર્યાદા, એની ઉપયોગિતા અને એમની સાબિતી, આ ત્રણેય દ્રવ ઓગળીના સિદ્ધાંતના સંદર્ભમાં આપણે શીખી ગયા બાળકો. હવે આપણે એના સંદર્ભમાં જ કોયડા નંબર 2.12ની ચર્ચા કરવાની છે. જો એમાં મર્યાદામાં કીધું હતું પ્રમાણમાં વધુ દળ ધરાવતા પદાર્થને દ્રવ ઓગળીનો સિદ્ધાંત લાગુ પાડી શકાતો નથી, બટ પ્રાયોગિક રીતે સૈદ્ધાંતિક તો તમે વિચારી શકો, ગણતરી કરી શકશો સૂત્રની મદદથી તરંગ લંબાઈ. પણ તમે ગતિશીલ પદાર્થની આજુબાજુ તમારા ઇન્સ્ટ્રુમેન્ટ તરંગને પકડવા માટે રાખીશો તો એમની તરંગ લંબાઈ નોંધી શકાતી નથી. ચાલો તો આપણે જોઈએ બાળકો, અહીં દળ કેટલું આપેલું છે. જોજો એમ બરાબર 0.1 દળ કિલોગ્રામમાં જ લેવાનું. કોણ દળો છે ક્રિકેટનો, એનો વેગ 10 મીટર પર સેકન્ડ છે અને એજ તો 5000 છે. હવે દ્રવ ઓગળી સમીકરણ મુજબ લેમ્બડા બરાબર એચ અપોન એમ વી. ચાલો એચ 6.626 × 10⁻³૪ કા. ક્લિયર? એમ દળ 0.1, વેગ વી 10, આ 0.1 × 10 એટલે તો આના છેદમાં 1 એટલે એટલું જ આવશે. આ જે ક્રિકેટનો દડો છે કે જેનો વેગ 10 મીટર પર સેકન્ડ છે, જેનો દળ 0.1 kg છે, 0.1 kg એટલે 100 ગ્રામનો દડો છે, તો એની તરંગમાં એટલી હોય. તમે જોજો 6.626 × 10⁻³૪ એટલે 0.330 અને પછી 6. સમજણ પડે છે? હજી આ તો મીટરમાં છે અને નેનોમીટરમાં લઈ જાઓ ખ્યાલ આવે છે, પણ નથી કન્વર્ટ કરવું. એ અતિ સૂક્ષ્મ હોય છે, મીન્સ પ્રાયોગિક રીતે નોંધી શકાય ને એવા ઇન્સ્ટ્રુમેન્ટ જ ના હોય કે એટલી સૂક્ષ્મ તરંગ લંબાઈને નોંધી શકે. એટલે કે આપણે કહી શકીએ કે દ્રવ ઓગળીનો સિદ્ધાંત ગતિશીલ સૂક્ષ્મ કણ પૂરતો જ મર્યાદિત છે. રેડી? તો કોયડા નંબર 2.12 પૂર્ણ થયો બાળકો. જય હિન્દ.